આ તો ઢોલકની જેમ બંને સાઈડ વાગી રહી છે. મને કહે છે કે રાશિને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની છે, અને બીજી બાજુ રાશિ સાથે પોતાના ટર્મ્સ સારા કરે છે ને મારું પત્તું કાપવાની તૈયારી કરે છે. પણ હું તને આટલી ઇઝીલી સક્સેસ નહીં થવાનું. તું જો હવે આ પ્રિયંકા તને કેવું લેસન શીખવાડે છે. હેલો પ્રિયંકા, તું મારનાઓની જેમ વાતો કેમ સાંભળે છે? પ્લીઝ કમ ઇન ડિયર, તું પણ ફેમિલી મેમ્બર જ છે. ત્યાં બહારના લોકોની જેમ વાતો સાંભળવા કરતા અમારી સાથે વાતોમાં ઇન્વોલ્વ થા. આવ, તું ઘરે ના ઘરમાંથી કાઢીને બેંકમાં કેમ મૂકે છે? સેફટી માટે. પણ આટલા બધા એક સાથે? હા, મને તો બહુ ટેન્શન થાય છે. રસ્તામાં કંઈ થશે તો નહીં ને? આપણે કારમાં તો જઈએ છીએ. પણ તો પણ કંઈ થયું તો? આપણે અહીંયાથી સીધા બેંકે તો જવાનું છે, પછી ટેન્શન છે એનું. તો વળતી વખતે છે ને આપણે મંદિરે થઈને આવીશું. સારું, હવે જઈએ. હા. તું રાખ તો તને પણ શીખવા મળશે. શું છે કે મારે ડબલ બાજુનું નથી શીખ. હવે તો હું તને શીખવાડીશ. અરે ચાલો ચાલો, મને બહુ ભૂખ લાગી છે. આપણે કામનું ડિસ્કશન પછી કરી, પહેલા જમી લઈ. ચાલો, હવે મારી નવી રમતની શરૂઆત થઈ ગઈ છે. રાશિ મારાથી ઇમ્પ્રેસ થઈ ગઈ છે. મારે નિશા સાથે વાત કરવી જ જોઈએ. મેં એની સાથે બહુ જ રૂડલી વાત કરી છે. મારે ગમે તેમ કરીને એને મનાવી જ પડશે. નિશા? નિશા જેવી જ દેખાય છે. નિશા હશે? માસી, તમે રિટર્ન આવો ને, ત્યાં કોથમીર લેતા આવજો ને. તો તું માર્કેટમાં શું કરવા જાય છે? શાકભાજી લેવા. તો પછી ભૂલી કેમ જાય છે? તારું કામ પતાવીને તું જાતે જ લઈ આવજે. જા, હું નહીં લાવું. પણ તમે જાવજો તો લેતા આવજો ને. મિતુરા, આ જે બહાર જાય ને એને કઈ કામ સોંપવાની તારી આદત બહુ ખોટી છે. કઈ નહીં, તમે નહીં લાવો તો હું દાળમાં કોથમીર નહીં નાખું. શું થયું નિશા, ઘરે જવાનું મન નથી? મારા મોટા મમ્મી ત્યાં ઉભા છે. તું એક કામ કર, ફટાફટથી બાઈક બીજી બાજુ લઈ લે. હા. તું દાળમાં કોથમીર નહીં નાખે એટલે? નહીં લાવો તો નહીં નાખું. શું કરો છો તમે બંને જણા? શાંત થઈ જાઓ. છાયા, આપણે મંદિરે જઈએ છીએ ને, તો લેતા આવીશું. સુલી, શું થયું? બાઇક ઉપર નિશા જેવી છોકરી હતી. પણ બાઇક ઉપર નિશા ક્યાંથી હોય? પણ એ છોકરી એકદમ નિશા જેવી જ દેખાતી હતી. પણ નિશા હોય તો એ ઘેર ના આવે? બીજું કોક હશે, તને ખાલી ભ્રમ થયો હશે. મારી કેબિનમાંથી ડેસ્કટોપ કેમ કાઢ્યું? મેમ, રાશિ મેમની કેબિન રિનોવેટ થાય છે, તો એમાં જ તમારું ડેસ્કટોપ મૂકવાનું કીધું હતું. રાશિ મેડમની કેબિન રિનોવેટ થાય છે, એમાં મારું ડેસ્કટોપ ત્યાં કેમ મૂક્યું? ઓફિસમાં બીજા કોઈનો ડેસ્કટોપ નહોતો તો મારું ડેસ્કટોપ ત્યાં મૂક્યું? આવું કરવાનું કોને કહ્યું? મેમ, એ તો મેં કહ્યું હતું. લુક મારી કેબિન. રાશિ, આટલું જલ્દી ઓફિસમાંથી ના જવાય, એટલીસ્ટ તારે વર્કિંગ આવર્સ સુધી તો કામ કરવું જ જોઈએ. મારે ઘરે થોડું કામ છે એટલે મારે જવું પડશે. એ તો તારે રોજ જ રહેવાનું.
કાલથી હું ઓફિસના ટાઈમ સુધી રોકાઈશ પાક્કું. તમે લોકો રિસેપ્શન એરિયામાં, આઈ મીન કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલે છે કે શું? મારી કેબિનમાંથી મારું ડેસ્કટોપ કાઢી નાખ્યું. વોટ? તમે આવું કેમ કર્યું? રાશિના કેબિનમાં ડેસ્કટોપની જરૂર હતી એટલે પ્રિયંકાના કેબિનમાંથી કઢાવી મેં રાશિના કેબિનમાં ફિક્સ કરાવી દીધું. તો એના કરતાં બીજું ડેસ્કટોપ મંગાવી લેવાય ને? હા, આઈ થિંક, પણ ખોટો ખર્ચો કરવાની જરૂર ના લાગે. એમાં ખોટો ખર્ચો શું? જેની જરૂર હોય તો લાવવું જ પડે. પણ પ્રિયંકા પાસે ઓલરેડી લેપટોપ છે એટલે કામ તો કરી જ શકે છે. યસ, યુ આર રાઈટ. હમણાં તો તારા લેપટોપ પર જ કામ કરજે. રાશિ, તું ક્યાં જાય છે? આઈ મીન ઓફિસર્સ પહેલા. હું પણ ક્યારનો એ જ સમજાવું છું કે રાશિ આટલું જલ્દી ના જવાય. વેલ શુભ, રાશિ આ કંપનીની બોસ છે એટલે આપણે કંઈ કહી ના શકીએ. હા, યસ, હું તો ભૂલી જ ગયો હતો કે રાશિ પણ આ કંપનીની માલિક છે. ના ના, એવું કંઈ જ નથી. અહીંયાના બોસ તમે જ છો અને તમે જ રહેશો. રાશિ, હકીકતને નકારી ના શકાય. તું જ આ કંપનીની બોસ છે અને બાકી બધા તારા સર્વન્ટ. ના કાકી, એવું કંઈ નથી. અહીંયા તો બધા ફેમિલી મેમ્બર્સ છે, કોઈ કોઈનું સર્વન્ટ નથી. લોકો એના ટેલેન્ટ પ્રમાણે કામ કરે છે અને બદલામાં વળતર મેળવે છે. એક્ઝેક્ટલી. સારું, ચાલો, મારે હવે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તું મારાથી બચીને રહેજ. જો હું તારી શું હાલત કરું છું. બહુ ગરમી છે ને તારામાં? હવે બધી જ ગરમી ફ્રીજમાં મૂકીને ઠંડી ના પાડી દઉં ને તો મારું નામ પણ પ્રિયંકા નહીં. સારું થયું કે તારા મોટા મમ્મી આપણે પહોંચ્યા પછી નીકળ્યા. એમાં સારું શું થયું? એના કારણે મને તારા સાથે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો ને. યા, બટ ડોન્ટ યુ થિંક કે આપણે થોડું થોડું કરતા બહુ જ વધારે આગળ આવી ગયા છીએ? આઈ થિંક હવે આપણે પાછા જવું જોઈએ. તું મને ઘરે ડ્રોપ કરી દે. સારું. નિશુ, મને કોઈ બીમારી નથી. આઈ નો, કેમ આમ બોલે છે? તું જે રીતે બેઠી છે ને મને એમ લાગે છે કે મને કોઈ બીમારી હોય. થોડી નજીક બેસ. ઓ મેડમ, રિક્ષા ચલાવતા આવડતું નથી અને લઈને નીકળી પડો છો. રોકી, રોકી શાંત. શું શાંત? આ લોકો આવાજ હોય, આવડે નહીં અને લઈને નીકળી પડે. એ મારા ભાભી છે. નિશાબેન, આ બધું શું છે? ભાભી, આ મારો ફ્રેન્ડ છે. અમે ઘણા ટાઈમથી ફ્રેન્ડ્સ છીએ અને સારો ફ્રેન્ડ છે મારો. આઈ એમ સો સોરી, મને નહોતી ખબર કે તમે નિશાના ભાભી છો. હા ભાભી, એ મને ઘરે મૂકવા જ આવતો હતો. હું ઘરે જ જાઉં છું, ચાલો મારી સાથે. અરે તમારે તકલીફ લેવાની જરૂર નથી, હું મૂકી જાઉં છું ને. હું ઘરે જ જાઉં છું તો પછી તકલીફ શું? તકલીફ તમને પડશે જો તમે નિશાબેનને મૂકવા આવશો. તમે જાઓ, હું નિશાબેનને લઈ જાઉં છું. હા રોકી, તું જા, હું ભાભી સાથે જતી રહીશ ઘરે. તારે ઘર સુધી તકો ખાવાની જરૂર નથી. સારું. મારે એક ઇમ્પોર્ટન્ટ કોલ છે, હું કેબિનમાં જાઉં છું. આપણે અહીંયા કામ કરવા આવ્યા છે, સવેર તો ઊભા રહીને કોઈ મતલબ નથી. ગેટ બેક ટુ વર્ક. આપણી પાસે કેટલા પણ ગેજેટ્સ હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, ડેસ્કટોપ હોય, પણ કોઈ વ્યક્તિને જો કામ ન જ કરવું હોય ને તો એની પાસે હજાર બહાના હોય. શુભ, એક મિનિટ.
યસ એક્ચ્યુઅલી આજે સવારે મારો મૂડ ખરાબ હતો ને એટલે મારાથી નિશા પર ગુસ્સો થઈ ગયો ઇટ્સ ઓકે આવો તો થયા કરે હા પણ મારે એને પેસ્ટ્રી આપીને સોરી કહેવું છે એને કઈ પેસ્ટ્રી વધારે ભાવે છે બ્લેક ફોરેસ્ટ નિશાની ફેવરિટ પેસ્ટ્રી છે જો તમે એને બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી આપશો ને તો એ ખુશ થઈ જશે થેન્ક યુ સર એની ટાઈમ કઈક વધારે જ કેર થઈ રહી છે કરી લે કરી લે જેટલી કરવી હોય ને એટલી કેર કરી લે હું પણ જોઉં કે તું નિશા માટે શું શું કરી શકે છે ભાભી એક વાત કહું તમે પ્લીઝ ઘરમાં આ વાત કોઈને ના કહેતા કેમ બસ એમ જ એ તમારો બોયફ્રેન્ડ છે કે શું યસ ભાભી નિશાબેન તમને ખરાબ ના લાગે તો એક વાત કહું તમારે પૂછવાનો થોડું હોય બોલો ને મને એ છોકરો બરાબર નથી લાગતો એક્ચ્યુઅલી મને પણ એવું જ લાગતું હતું પણ પછી મેં એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો એની સાથે વાતો કરીને તો મને એના સ્વભાવ વિશે ખબર પડી તમને કદાચ દેખવામાં અત્યારે સારો નહીં લાગ્યો હોય બટ આઈ નો હી ઇઝ રિયલી અ ગુડ ગાય તમારા જીવન વિશે કે બીજી કોઈ બાબત વિશે હું વધારે તો કંઈ નહીં કહું પણ હા માત્ર એટલું કહીશ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર ચકાસી લેજો ડોન્ટ વરી ભાભી મેં તમને કહ્યું ને એ બહુ જ સારો છોકરો છે બસ તમે આ વાત ઘરમાં કોઈને ના કહેતા અત્યારે પ્લીઝ ભાભીએ કઈ જવાબ કેમ ના આપ્યો એ ઘરમાં કહી દેશે કે શું નિશાબેન ચિંતા નહીં કરો હું ઘરમાં કોઈને નહીં કહું ઓફિસ થી આવ્યા પછી કઈ કામ કર્યું કે નહીં તમને બહુ ચિંતા છે મારા કામની આ તો હોય જ ને કેમ ના હોવી જોઈએ ના એવું નથી પણ શું થયું કોનો મેસેજ આવ્યો છે તમને શું કામ કહું કમોન રાશિ કેને કોણ છે તમારે જાણવું છે ને હાસ તો તો સાંભળો મારા બોયફ્રેન્ડ નો મેસેજ છે અચ્છા તો તને શરમ નથી આવતી તેની શરમ હસબન્ડ ના સામે બોયફ્રેન્ડ ના મેસેજ વાંચવામાં પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી કેમ પતિ જોડે ને જોડે રહે તો પછી એની સામે જ બધું કરવું પડે ને ઓ એમ જરા ફોન બતાવ દો હું શું કામ બતાવું સીધા સીધા જવાબ આપતી નથી ઉપરથી ઓસમટ થાય છે એ તો હું કરીશ જ અને ફોન પણ નહીં આપું ચેલેન્જ છોડો બોલ કોનો મેસેજ હતો એક કંપની વાળાનો મેસેજ હતો રિચાર્જ ખાલી થઈ ગયું છે એટલે રિચાર્જ કરાવવા માટે બવડાઈ હો હસી લે હસી લે તમારું મોઢું તો જુઓ હવે છે એવું છે તારે શું લાલ ટમેટું નિશુ નિશુ આઈ એમ સોરી નિશુ બચ્ચા સોરી આઈ નો મેં સવારે તારા પર ગુસ્સો કર્યો ને એટલે જો હું તારા માટે કંઈ લાવી છું નિશા બેટા હું મારા વિચારોમાં હતી એટલે મારાથી આવું વર્તન થઈ ગયું ચલ મને માફ કરી દે ને આઈ એમ સોરી પોતાની મમ્માને માફ નહીં કરે ને જો હું તારા માટે શું લાવી છું
બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી? હા બેટા, હું તારા માટે જ લાવી છું. આ તો હું જ ખાઈશ, કોઈને નહીં આપું. હા હા, કોઈને નહીં આપતી. હા, હું પણ નહીં માંગું. આમાંથી પેસ્ટ્રી ક્યાં ગઈ? વાહ, મજા આવી. મારી સાથે ટક્કર લેતી હતી ને, હવે બતાવું છું કે હું કોણ છું અને હું શું કરી શકું છું. આ પેસ્ટ્રી છે બેટા, હું ખરેખર તારા માટે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી લાવી હતી. રિયલી? તો પછી જરા કહેશો કે કઈ બેકરી વાળાએ આવી પેસ્ટ્રી બનાવવાનું સ્ટાર્ટ કર્યું? રિયલી આઈ ડોન્ટ નો, આમાં પથ્થર કેવી રીતે આવ્યા? ઇટ્સ ઓકે. એકચ્યુઅલી તમને રિયલાઇઝ થયું કે સવારે તમે મારી પર ખોટો ગુસ્સો કર્યો હતો એન્ડ અત્યારે સોરી કહેવા આવ્યા ને, એ જ મારા માટે બહુ છે. હું આવતીકાલે ડેફિનેટલી તારા માટે બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી લઈ આવીશ. હા યા, પણ આવી પથ્થરવાળી નહીં ખાઉં. હા ઓકે, બોલ તારે મને શું વાત કરવી હતી? અરે અરે અરે, શરમાય છે શું? એક્ચ્યુઅલી મને છે ને, બોલ હવે. મને છે ને એક છોકરો ગમવા લાગ્યો છે. મેં હજી સુધી આ વાત કોઈને કરી નથી, પણ બેટા તારે મને કશું જ કહેવાની જરૂર નથી. મારી પાસે એક કે એક સેકન્ડના રિપોર્ટ્સ આવે છે. મને થયું કે મારે તમને કહેવું જોઈએ. અરે વાહ, તો બહુ જ સારી વાત કહેવાય. એક્ચ્યુઅલી આપણા જીવનમાં એવો પાર્ટનર હોવો જ જોઈએ જેની સાથે આપણા સુખ અને દુઃખ બંને શેર કરી શકાય. આઈ એમ વેરી હેપી ફોર યુ. તમે મારાથી ગુસ્સે નથી? ગુસ્સો કેમ આવે? એક્ચ્યુઅલી મને એવું લાગ્યું હતું કે આ વાત સાંભળીને તમને ગુસ્સો આવશે.